નવરાત્રિના પાવન તહેવારમાં સાવરકુંડલાના મુસ્લિમ યુવકો હાલ સમાધિ નવરાહ ચિંતે છે, જેમાં 3-4 પેઢીઓથી મુસ્લિમ ગળિયારા સમાજના લોકો હિન્દુ પરંપરાના મહત્વના તહેવારમાં માતાજીના સજાવટનો ઇકો ફ્રેન્ડલી કાગળનો પર્યાવરણને નુકસાન ન થાય તેવો શણગાર સૌરાષ્ટ્રભરની બજારમાં મોકલી રહ્યા છે. માતાજીના શણગારના ગજરા, હાર, બાજુબંધ સહિતની ચીજવસ્તુઓ હાથ બનાવટથી ખાસ તૈયાર કરી બજારમાં મોકલે છે. આ બાબતની નોંધ લેવાતા આ પરિવારના મૂવીઓનું ભવ્ય સન્માન કરાશે, જે સમગ્ર રાજ્યમાં પ્રથમ પહેલ છે. અહેવાલ જિજ્ઞેશ ગળથિયા, સાવરકુંડલા. આસો માસની નવરાત્રી એટલે માં શક્તિ માં જગદંબાની પૂજા અર્ચના કરવાનું સૌથી સારું માધ્યમ. નવરાત્રીની અંદર હિન્દુ પરિવારના લોકો અને સાથે સાથે મુસ્લિમ પરિવારના પણ લોકો પૂજા અર્ચના માતાજીની કરતા હોય છે. ઘણા વર્ષોથી રાજુલા શહેરમાં અમારા ગ્રુપ દ્વારા પણ આ આયોજન કરીએ છીએ. હમણાં જ મને મળી આપણે મળેલી માહિતી મુજબ એક મુસ્લિમ પરિવાર છેલ્લા 50 વર્ષથી માતાજીના શણગારના અને એમના વાઘાના આ જે પણ કોઈ સાધનો છે એ બનાવે છે, અને જે ખૂબ સારી બાબત છે. કારણ કે આજના સમયમાં જ્યારે આ ભાઈચારાની વાત આવે છે ત્યારે હિન્દુ સમાજનો કોઈ ઉજવાતો તહેવાર હોય અને એ તહેવારમાં ઉત્સાહભેર ભાગ લઈને કોઈ મુસ્લિમ પરિવાર જો આ બાબતમાં કંઈ કરતું હોય તો એ ખૂબ જ સરાહનીય બાબત છે. માટે અમારા આયોજનમાં આ મુસ્લિમ બિરાદર દ્વારા બનાવવામાં આવેલી બધી જ વસ્તુઓ અમે વાપરવાના છીએ અને અમે એવાનું સન્માન પણ કરવાના છીએ. કારણ કે આ એક આપણી જે સંસ્કૃતિને ટકાવી રાખનારી જે બાબત છે એની અંદર હિન્દુ અને મુસ્લિમ સમાજ સાથે જોડાય અને જો કંઈ કરે તો એ ખરેખર ખૂબ સારી બાબત છે. જય માતાજી. આ નવરાત્રિના ફૂલઝાડ તમે જુઓ છે, 1950માં મારા ફાધર બનાવતા અને 70થી મારા ભાઈ આ કલા હાથમાં લીધી અને 1980-85થી આ કામ હું કરું છું. ગરબીના ઝાડનું જેટલું ગરબીનું મહત્વ છે નવરાત્રિમાં એટલા જ મારા ફૂલઝાડનું મહત્વ છે. કમસે કમ 4 દાયકાથી આ કલા અમે ચાલુ રાખી છે પરંપરા. પણ વાત એ છે કે જે વસ્તુ આ બનાવી છે એની પાછળ જે ખર્ચો છે, જે મજૂરી છે, એનું મહેનતનો જે મળવાપત્ર હોય છે મળતું નથી. 4 મહિનાની મજૂરી સામે 10,000 રૂપિયા વાંહે વધે, મંથલી 2,000-2,500 રૂપિયા થયા. તો આજે બીજે કામે ગમે જઈએ તો 4,000-5,000 રૂપિયા મહિને આપે તો આટલી સરસ કલા છે. હસ્તકલા ઇન્ડેક્સમાં જે આવે છે આ એને મેં જે મળવાપત્ર મળતું નથી ને કોઈ સંસ્થા કોઈ ગવર્મેન્ટ હેલ્પ કરતી ગુજરાતના, છતાં કલા મેં ચાલુ રાખી છે, જીવંત રાખી છે. પણ 2020 પછી આ કલા જોવા નહીં મળે, જે મળવું જોઈએ મળતું નથી. ને અમે સવારના 7 થી 12 સુધી આ કામ કરીએ છીએ, જેના મોસંબી ઝાડ તમે જોઈ શકો છો 7 કલર 9 કલરમાં આવે છે. એટલું બધું બારીક કામ છે કે આની કોઈ મશીન નથી, હાથથી અને કાતરથી આ કામ કરવામાં આવે છે.